नमस्कार विद्यार्थी मित्रों, नेक्स्ट एग्जांपल, फाइंड द लीनियर ट्रांसफॉर्मेशन टी फ्रॉम आर टू टू आर थ्री सच दैट टी ऑफ 10 इक्वल टू 1 2 3 एंड टी ऑफ 11 इक्वल टू 0 1 0 एंड ऑल्सो फाइंड द टी ऑफ 2 कॉमा 3। ऑल्सो फाइंड ने अगर भूली जाओ ए पी फाइंड कर सो अपने फर्स्ट फाइंड दी लीनियर ट्रांसफॉर्मेशन तमारे एक लीनियर ट्रांसफॉर्मेशन फाइंड करवानो छे કે જેનો ડોમેન R2 છે ને કો ડોમેન R3 છે એટલે R2 માંથી 2 ડાઈમ આપણે 2 કોઓર્ડિનેટ વાળો કોઈ વેક્ટર લ્યો એના ઉપર T એપ્લાય કરો તો એની ઇમેજ તમને 3 કોઓર્ડિનેટ માં જરે ને સજ દે ઇમેજ ઓફ 10 ઇઝ 1 2 3 એટલે 10 છે R2 નો એલિમેન્ટ છે એના ઉપર T એપ્લાય કરો તો 10 ની ઇમેજ છે 1 2 3 સિમિલરલી T ઓફ 11 ઇઝ 0 1 0 આ બે ની ઇમેજ આપી છે એના ઉપરથી આપણે લિનિયર ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરવાનું છે એ લિનિયર ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ થયા પછી 2 3 ની ઇમેજ ફાઇન્ડ કરવાની થશે ચાલો નાઉ સોલ્યુશન કઈ રીતે કરું જેની ઇમેજ આપેલી છે જે જે વેક્ટર ની એનો એક સેટ બનાવો 10 ની પણ ઇમેજ છે 11 ની પણ ઇમેજ છે તો લેટ s ઇઝ ઇક્વલ ટુ ઈ સેટ ની અંદર પેલા કોની ઇમેજ છે 10 ની તો પેલા 1,0 લ્યો પછી કોની ઇમેજ છે 11 ની તો 1,1 જેમ જો ત્રણ એલિમેન્ટ ની ઇમેજ આપી હોય તો ત્રણ એલિમેન્ટ લેવાના બે એલિમેન્ટ ની એટલે બે વેક્ટર ની ઇમેજ આપેલી છે તો બે વેક્ટર લેવાના ડોમેન માં R2 છે તો બે વેક્ટર ની ઇમેજ આપેલી હશે ડોમેન માં R3 હશે તો ત્રણ વેક્ટર ની ઇમેજ આપેલી હશે આ સેટ ને આપણે કહી દઈ ઇઝ બેઝિસ ઓફ R2 ધેટ મીન્સ આ સેટ જો R2 નો બેઝિસ હોય તો આનું સ્પાન લેવામાં આવે કે સ્પાન ઓફ S ઇક્વલ ટુ પણ શું થશે R2 થશે હવે સ્પાન નો મીનિંગ શું થયો આ આમાંથી તમે કોઈ પણ એક વેક્ટર લ્યો ઈ આ એસ ના જેટલા એલિમેન્ટ છે એનું લિનિયર કોમ્બિનેશન થાય એટલા માટે આપણે સપોઝ કરી તે એવરી એક્સ વાય બિલોન્સ ટુ આર ટુ એટલે આર ટુ માંથી કોઈ એક એક્સ વાય લ્યો તેમાંથી આ એસ છે એના એલિમેન્ટ એનું લિનિયર કોમ્બિનેશન લખી શકે એક્સ વાય બિલોન્સ ટુ આર ટુ ધેર એક્ઝિટ આલ્ફા બીટા બિલોન્સ ટુ આર સચ દેટ એક્સ વાય ઇઝ રિટન એઝ લિનિયર કોમ્બિનેશન ઓફ ધીસ વેક્ટર આલ્ફા 10 પ્લસ બીટા 11 તમારે સ્વરૂપમાં કેટલું યાદ રાખવાનું જેની ઇમેજ આપેલી છે 10 ની એને સ્કેલર વડે મલ્ટીપ્લ કરો 11 ની ઇમેજ છે એને સ્કેલર વડે મલ્ટીપ્લ કરો એનું લિનિયર કોમ્બિનેશન ઇક્વલ ટુ શું લખવાનું એક્સ વાય ઇઝ ઇક્વેશન હવે મારે આલ્ફા અને બીટા ફાઇન્ડ કરવા છે એટલે મલ્ટીપ્લ કરો તો એક્સ વાય ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ 1,0 ઇઝ આલ્ફા 0 બીટા ઇન્ટુ 1,1 એટલે પેલા બીટા 1 સાથે મલ્ટીપ્લ થશે એટલે બીટા કોમા વરી 1 સાથે મલ્ટીપ્લ થશે બીટા કોમા બીટા એક્સ કોમા વાય ઇક્વલ ટુ આ બેનું એડિશન તો ફર્સ્ટ કોર્ડિનેટનું એડિશન આલ્ફા પ્લસ બીટા કોમા 0 પ્લસ બીટા ઇઝ બીટા આ બંને વેક્ટર ઇક્વલ આવ્યા એનો મીનિંગ કયો ફર્સ્ટ ફર્સ્ટ એલિમેન્ટ કોર્ડિનેટ ઇક્વલ હોય તો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ એક્સ સેકન્ડ સેકન્ડ કોર્ડિનેટ ઇક્વલ હોય મીન્સ બીટા ઇક્વલ ટુ વાય તમારે બે સ્કેલર લીધા બે ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો બીટા ની પણ વેલ્યુ ફાઇન્ડ થઈ ગઈ ચલો આમાં આલ્ફા ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો બીટા ની વેલ્યુ અહીંયા પુક કરો આલ્ફા પ્લસ બીટા બક બીટા ઇઝ વાય ઇક્વલ ટુ એક્સ આ વાય ને સામે જ આવવા દો આલ્ફા ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય ધીસ ઇઝ યોર આલ્ફા આ આલ્ફા ને બીટા તમે આ ઇક્વેશન 1 માં પુટ કરો પુટ વેલ્યુ ઓફ આલ્ફા એન્ડ બીટા ઇન ઇક્વેશન 1 ચલો એક્સ કોમા વાય ઇઝ ઇગેટ ઇક્વલ ટુ આલ્ફા બટ વી હેવ આલ્ફા ઇઝ x માઇનસ y
into 1 comma 0, sorry, equation 1 x comma y equal to alpha, but alpha is x minus y, 1 comma 0 plus beta, but beta is y, 1 comma 1. Complete, okay. Alpha and apre beta ni value put the hook currently. Have t apply karu bane baju. So t of x comma y equal to same jo t apply karu. To ani upar pan apply thai. Ani upar pan apply thai. Bane ni upar apply thase. Le t of x minus y 1 comma 0 plus t of y into 1 comma 1 equal to x minus y છે એ તો વેક્ટર છે જ નહીં સ્કેલર છે એને બહાર લઈ શકું તો x minus y t of 1 comma 0 plus અહીંયા પણ y સ્કેલર છે એને બહાર લઈ શકું y t of 1 comma 1 equal to x minus y t of 1 comma 0 is given t of 1 comma 0 is 1 2 3 t of 1 comma 0 is 1 comma 2 comma 3 plus y what is the value of t of 1 1 t of 1 1 is 0 1 0 t of 1 0 sorry t of 1 1 is 0 comma 1 comma 0 x minus y under multiply karo chalo x minus y into 1 is x minus y comma x minus y into 2 is 2x minus 2y comma x minus y into 3 is 3x minus 3y plus y were multiple y into 0 is 0 y into 1 is y y into 0 is 0. Now addition. Abon in addition karo chalo. X minus y plus 0 is x minus y, comma 2x minus 2y plus y. Anu addition. To 2x minus 2y plus y. To 2x ejegate minus 2y plus y is minus y. 3x minus 3y plus 0 is 3x minus 3y. This is t of x comma y, which is required, linear transformation. La approach you linear transformation. તમારે શું કરવાનું છે જેની ઇમેજ આપેલી હોય એનું તમારે લિનિયર કોમ્બિનેશન બનાવવાનું છે બે ની ઇમેજ આપેલી છે તો બે લિનિયર કો આપ બે વેક્ટર નો યુઝ કરવાના મીન્સ બે સ્કેલર લેવાના પછી આલ્ફા બીટા અંદર મલ્ટીપ્લાય કરવાનું પછી એડિશન કરવાનું એના કોઓર્ડિનેટ કમ્પેર કરવાના આલ્ફા અને બીટા ની વેલ્યુ ફાઇન્ડ કરવાની પછી એને વરી આ ઇક્વેશન માં વેલ્યુ પુટ કરવાની પછી એના ઉપર t એપ્લાય કરવાનું આ x minus y સ્કેલર કહેવાય બહાર આવે આની ઇમેજ તો તમને આપેલી છે આની ઇમેજ આપેલી છે તો સિમ્પલ કેલ્ક્યુલેશન કરવાનું વિચ ઇઝ રિક્વાયર્ડ લિનિયર ટ્રાન્સફોર્મેશન ચલો લિનિયર ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ થયું એન્ડ ઓલસો ફાઇન્ડ t ઓફ 2, 3 આપણે t ઓફ 2, 3 પણ ફાઇન્ડ કરવાનું છે Now to find t of 2, 3. चलो मामा जी find करी दो. चलो t of x y is this. T of 2, 3 find करो छे. X is 2, y is 3. Put the value of x is 2, y is 3. चलो t of 2, 3 equal to x is 2. Minus y but y is 3 comma 2 into x x is 2 minus y y is 3 comma 3 into 2 minus 3 into 3 equal to 2 minus 3 is minus 1 2 2 ja 4 4 minus 1 is
sorry, 2 2 जा 4, 4 minus 3 is 1, comma, 3 2 जा 6, 3 3 जा 9, 6 minus 9 is minus 3, therefore T of 2 comma 3 is minus 1 comma 1 comma minus 3. Linear transformation थी एना ऊपर थी T of 2 comma 3 find करो. चलो complete. चलो solution बताइए जो लगवाना.